चिदा चिदी व्याप्तम चदी व्याकृति जीवे शाक्षर मुक्त कोटि सुखदम नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा जेच्छेयाक्षरधाम दिव्य हरिनु मुक्तो हरि ज्ञावसे माया पार करे अनंत जीवने जे मोक्षनु ब्रह्मांडो अणुतुल्य रोम दिशता सेवे पर ब्रह्मने ते मूलाक्षर मूर्तिने नमु सदा गुणातीतानंदने जेनु नाम रट्याथ की मलिनाशं कल्पो समूढ़ा गया जेने शरण थया पची भवतना तेरा विरामी गया जेनु दिशे हरि जानो गाए अति हर्षथी एवा यज्ञ पुरुष दास तमने पाए नमो प्रीतति वाणी अमृतथी भरी मधुसामी संजीवनी लोकमा दृष्टि मा भरी दिव्यता निरखता सुदिव्य भक्तो बधा हैये जननीसु नेहाशमु खेवशु ते श्री ज्ञान जियोगी राज गुरु ने नीते नमु भावसु दीक्षा तसामी जेने गुरु जोगिये काका ने बढ़िया पदिव्य द्वयनु अद्वैतनो कूजचे वेदे साक्षी अनंतना स्वरूपया शास्त्री महाराजनु एवा स्वामी हरि प्रसाद चरणे वंदन सदा करूं जैनी साधु सुवास आज जगमा श्रीजी स्वरूपे धर्म ज्ञान विराग भक्ति महिमा एकैकथी
શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને. સ્નેહે નમી સૌતરે અભિરામ અતિ તેજો
આપણે સૌ એ બધા જ મુક્ત હોય, બોલ્યા છે હરે કીર્તન ગાયા જ કરવાનું છે, ગાયા જ કરવાનું છે. એ કીર્તન પ્રમાણે સૌ નિષ્ઠા રાખજો. જીવેશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. ભગવાન સ્વામિનારાયણ કેવું બોલ્યા, જીવેશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. ભગવાનના અદ્ભુત કેવા આશીર્વાદ. આપણે બધા નિષ્ઠા પાકી રાખવાની છે. બોલ્યા છે હરે પદ આપણે બધાએ ગાયા જ કરવાનો છે. એ દોઢ પદ છે, બે પદ દરરોજ સવારે આરતી ગરબો થાય, સભામાં આરતી થાય ત્યારે આ કીર્તન અમને ગાયા રાખજો, જેથી આપણને બધાને બળ મળે. જીવેશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ, આપણા ભાગ્યનો કોઈ પાર નહીં. પુરુષોત્તમ નારાયણનો યોગ થઈ ગયો, આપણી ઉપર કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણના યોગમાં આપણને લીધા, પ્રભુએ લીધા.
અને આપણને બધાને નિષ્ઠા પાકી કરાવી અને જેના ફળ સ્વરૂપે એવા ભયંકર દેશકાળમાં પણ આપણી ધીરજ ખૂટતી નથી, આપણી ધીરજ જતી નથી, આપણે ચિંતાનો આંસુ પડતા નથી, આપણે ઉમંગમાં રહીએ છીએ. તો આપણે બધા એટલું જ પાકું કરવાનું છે, કોઈપણ ભોગે કોઈપણ સંજોગોમાં નિષ્ઠા પાકી થાય એ માટે આ પદ ગાયા કરજો. ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક, હું ભગવાન અનંત બ્રહ્માંડના જીવ ઈશ્વર માયા બાપ રે બાપ. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક, હું ભગવાન. આવી સરસ આપણને પ્રાપ્તિ મળી, આપણે બધા ભાગ્યશાળી બહુ. એટલે નિષ્ઠા પાકી રાખજો, આપણું મન દુખાય નહીં, આપણી નિષ્ઠામાં અચાસ ન રહે. આ પદ પ્રમાણે સૌ બધા આનંદમાં રહેજો અને આ પદ સવાર સાંજ ગાયા કરજો, જેના ફળ સ્વરૂપે આપણી હિંમત ખૂટે નહીં અને ભગવાન આપણને નિરંતર બળ આપ્યા જ કરે. પ્રભુએ આપણા માટે કેવું લખ્યું, પ્રભુ આપણા માટે કેવું બોલ્યા, આ જ વિચારમાં રહેવાનું છે. જીવેશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક, હું ભગવાન. બાપ રે બાપ. આપણે આવી સર્વોપરી નિષ્ઠાના સેવકો છીએ, ભગવાને આપણી પર કૃપા કરી નાખી, આપણે એક જ પ્રભુ પર કૃપા કરવાની છે કે મહારાજ બોલ્યા શ્રીહરિ પ્રમાણે અમે અમારી નિષ્ઠા પાકી નિરંતર અમને સૌને કરાવજો. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, એ બે પદ જે પ્રભુ તમે જાતે લખ્યા અને તમે જે એ પ્રભુ તમે કેવા આશીર્વાદ બધાને આપ્યા, તો એ પ્રમાણે અમને સૌમાં તમારામાં વિશ્વાસ રહે, નિષ્ઠા રહે, દ્રઢતા રહે, જેથી અમારામાં મોરાશ ફિકાશ ન પ્રગટે અને એક ધારે ઉમંગથી અમે ગમે તેવા ભયંકર દેશકાળમાં રક્ષાના બીજ રક્ષાના હથિયારથી રક્ષાનું હથિયાર એટલે પ્રભુનું ભજન. આપણે તો દેશકાળમાં કોને સંભાળવાના, ભગવાન સ્વામિનારાયણને. ભગવાન સ્વામિનારાયણ આપણા માટે કેવું બોલ્યા શ્રીહરિ, કેવું પદ સરસ પોતે જાતે લખ્યું. અને ત્રીજું ને ચોથું પદ આપણે બધાએ ગયા જ કરવાનું છે. જેના ફળ સ્વરૂપે આપણા હૃદયને વિશે ક્યારેય એવી ફિકાસ પ્રગટે નહીં, ઉમંગ વધતો જ જાય. તો આપણી બધાની ફરજ એક જ છે કે નિષ્ઠા પાકી થાય તે મારે આ બે પદ ગાયા કરજો, ત્રીજું અને ચોથું પદ. કોઈપણ ભોગે કોઈપણ સંજોગોમાં આપણે ગાયા કરવું છે અને એના ઉમંગમાં જ આપણે એક ધારે ડરતા રહેવું છે. ભગવાન સ્વામિનારાયણ એમના ભક્તોની રક્ષા કરવા માટે સર્વ પ્રકારે રક્ષા. બાપ રે બાપ. તમે વિચારો, આ સર્વ પ્રકારની રક્ષા કરવા માટે જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, માયાકાર પુરુષ પ્રધાન, સૌથી રક્ષા હું કરીશ, એવું સરસ કેવું વાક્ય પ્રભુ બોલ્યા. એ તો આપણે બધાએ એટલા જ આનંદમાં રહેવાનું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નિષ્ઠા પાકી રાખજો, ભજન કરતા રહેજો, સુરતભાવ વધારતા રહેજો, સરળતા વધારતા રહેજો, હુંવાનો ડોર દમ દેખાવ પ્રદર્શન ઓછા કરજો. આપણામાંથી ડોર દમ દેખાવ પ્રદર્શન ઓછા થવા જોઈએ, આપણામાં નિષ્ઠા પાકી થવી જોઈએ. કાર ગમને મારી આપણી રક્ષા 100% થવાની છે. જ એ ભૂલવાનું નથી, સદી ભગવાન સ્વામિનારાયણે ગાયું છે, ભગવાન સ્વામિનારાયણ જાતે લખ્યું, જાતે બોલ્યા ને જાતે ગાયું. તો આપણે બહુ નસીબદાર છીએ કે પ્રભુએ આપણા માટે કેવું સુંદર પદ લખી મોકલ્યું. પરમોત્સવ બધા એટલા રાજી થઈ ગયેલા
આપણે બધા આજે આનંદમાં છીએ, ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની ધરતી પર આપણે વિસર્જન કરવાના છીએ. આપણે બધા ભેગા મળીને આપણે દોડીશું ત્યાં, અને બધાની સાથે બંની વાતો કરીને જય સ્વામિનારાયણ બધાને બરબોલ આવીને આપણે એક જ ઉપયોગ ઉમેરવો છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય ક્યારેય ઉદાસીનતા ના આવે, બેચેની ના આવે, આપણી રક્ષા થવાની છે. જ જ જ જ જ જ માટે આપણે ક્યારેય અભાવમાં નહીં જવાનું, અરુચિમાં નહીં જવાનું. કોઈ પણ સંજોગોમાં ગમે તેવા પ્રસંગો બને, પણ હરિભક્તોએ ખ્યાલ રાખવો જોઈએ કે અમારી નિષ્ઠાવાન અદ્ભુત મહારાજ આપણને મળ્યા તો આપણી તો 100% રક્ષા થવાની છે જ. તો જેથી આપણે બધા આનંદમાં રહેતા શકા. આ ગાતા 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 વંશ માત્ર ફિકાસમાં પડવું નથી, અને દોડતા ઉમંગથી દોડતા જ રહેવું છે. અરે સત્સંગ વિકાસ કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે. તો આટલું પાકું રાખજો. તમારા બધાના દર્શન મને બી વહેલા થઈ જવાના છે, અને આપણે બધા ભેગા મળીને આનંદ કરીશું. અને મહારાજ સ્વામી શાસ્ત્રી બાંધે યોગી મહારાજ ભગતજી મહારાજ જાગર સ્વામી કૃષ્ણજી અદા સૌના ચરના એમ એક જ ભાવના છે, અમને સૌને એવું બળ આપો જેના ફળ સ્વરૂપે ગમે તેવા દેશકાળમાં અમારી અમારામાં ફિકાસ ન પ્રગટે, ઉદાસીનતા ન પ્રગટે, બેચેન ન પ્રગટે, પ્રેમ જ પ્રગટે, હિંમત જ પ્રગટે, છાતી જ મજબૂત રહે, અને ઉમંગમાં ઘટો આવે જ નહીં, અને સંભાળતા જઈએ, સંભાળતા જઈએ, એવું અમને સૌને ખૂબ 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 બળ આપતા રહે સૌજી. સહજાન સ્વામી મહારાજની જય. છવિ અજબ બની હરિયારન કી, છવિ અજબ બની હરિયારન કી, છવિ અજબ બની હરિયારન કી, યારન કી ભવતારન કી, યારન કી ભવતારન કી, છવિ અજબ બની હરિયારન કી, છવિ અજબ બની હરિયારન કી. ફૂલ શિખર ફૂલન પગિયા પર, ફૂલ શિખર ફૂલન પગિયા પર, ધુનિ ભઈ ભ્રમર ગુંજારન કી, ધુનિ ભઈ ભ્રમર ગુંજારન કી, ધુનિ ભઈ ભ્રમર ગુંજારન કી, ધુનિ ભઈ ભ્રમર છબી અજબ બની હરિયારન કી. છોરી બાજુ ગજરા કુંડલ, ફૂલ પિછોરી બાજુ ગજરા કુંડલ, ભાઈ શો
जब बनी हरियाणा उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे जय नारो मसुचिद्रमा अणुषमा ब्रह्मांड कोटि भरे माया काड रवि ससि सुरगणो आज्ञान लोपेक्षण अक्षर धामना अधिपति श्री स्वामी नारायण वाणी अमृत थी भरी मधुसमी संजीवनी लोकमा दृष्टि मां भरी दिव्यता निरखता सुदिव्य भक्तो बदा अहिये हे तबरु मिठो जननि सुने हास्य मुखे वशु ते श्री ज्ञान जियो गिराज गुरु ने नित्य અમેરિકાના 52 સ્ટેટ છે અને એ 52 સ્ટેટમાંથી 35 સ્ટેટમાં આપણા 5-5 પરિવાર હશે. એટલે એક સંકલ્પ કર્યો હતો એ બધાને આમંત્રણ આપવા જવું. અશોકને વાત કરી રાખી હતી કે આ રીતે આપણે પ્રોગ્રામ ગોઠવી દેવો છે. અમેરિકાનું ક્ષેત્રફળ ઇન્ડિયા કરતાં 4 ગણું મોટું છે. તમે વિચારજો, આટલું સ્પીડથી ફર્યા છતાંય અમારા બોસ્ટનમાં 4 રહેતા 4-5 યુવકો એટલા સરસ, એ સ્ટેટમાં અમારે જવાનું હતું જ ન પહોંચી વળ્યા. બીજું ઓર્લેન્ડો ટેમ્પા, હું જ્યારે જ્યારે જાઉં ત્યારે 150-200 જણની સભા થાય જ. એ સ્ટેટમાં હું ખૂબ રહ્યો તો બી અમે પહોંચી નહીં વળ્યા. ઘરનો એવા 3 સ્ટેટ મૂકીને આવ્યા. અમારે જવું તો હતું જ. દરરોજ એક દિવસ ઉતરીએ, એક દિવસ રહીએ, ત્રીજે દિવસે પાછા અમે નીકળીએ. એરિયા બહુ મોટો એટલે નેચરલ છે. કલાક 1.5 કલાક ઘણી વખત તો પ્લેનમાં થાય. અપ્સ એન્ડ ડાઉન્સ બહુ થાય એટલે 2-3 કલાક થાય. વિશ્રામ આટલું સ્પીડથી કર્યું હરી પાસેની ભાવના એક જ. તમે બધા સમજો, આજે જાણે અજાણે ભૂલે ચૂકે આ એક ધરતીનો અદ્ભુત દીપોત્સવ બેસતું વર્ષ જે કહો તે એવો અદ્ભુત સમયો આવી રહ્યો છે. ત્યારે બધાને મેં એક જ વાત કરી છે, મારા 2 મિત્રો કે કોઈ દૂરના સગાને પર લઈને આવજો. લાખ 2 લાખ માણસ ભેગા થાય એ તો સંકલ્પ છે જ નહીં,
બરોબર સમજી લેજો. આમંત્રણ આપવા ગયો અને બધા આવે એવું નથી. પણ એક અદ્ભુત એક્ઝિબિશન આપણે કરવાના છીએ. આપણે બધા ભેગા થઈને, હું એકલો નહીં, આપણે બધા જ સ્વામિનારાયણ સંપ્રદાય ખાતે રસોડું હોય કે એક્ઝિબિશન હોય, સમય હોય, બધા ભેગા દોડવું પડે. અને જેટલું બધા સાથે ભેગા મળીને દોડીએ એટલો સમયો સારો થાય ને એટલા મહારાજ રાજી થાય. અહીં બધાના જુદા જુદા આકાર દેખાય છે, થેડ ત્યાં સુધી અજસ બેઠો ત્યાં સુધી બધાના આકાર જુદા છે. અક્ષરધામમાં તો કયો આકાર હશે? એનો નિરંતર સવારના પરમાં પૂજા વખતે કરજો. આ બધા જુદા જુદા આકારવાળા બેઠા છે. 600 કરોડની જનતામાં કોઈનો આકાર સિમેટ્રિકલ મળે જ નહીં. બે સગા ભાઈ મને બે જણ દેખાડ્યા, બે જણા સેમ છે, સગા ભાઈ છે, બંનેના ફેસ કેવા છે? મેં કહું આકાશ માતાનો ફેસ છે. કોઈનું સર પેલો તો વિચાર પડી ગયો. મેં કહું બંને ભાઈના ફેસ આમ સિમેટ્રિકલ એક સામાન્ય એક સાઈડથી જોઈએ તો સરખા લાગે. મને કહે ફેસ છે ને સગા ભાઈઓ છે ને સિમેટ્રિકલ છે. મેં કહું આકાશ માતાનો ફેસ હું નહીં પડતી તને? તો પેલો પેલો મારા તરફ જોયા કરે. દરેક આત્માના સ્વભાવ અલગ અલગ છે. શરીર કોઈ દિવસ સરખું ના હોય. બરોબર વાતને સમજો. કથા તો અહીં કાયમ આ સ્ટેજ પરથી કર્યા કરું છું. સૌથી વધારે ઉમંગ છે એક્ઝિબિશનનો, સમયનો નહીં. લાખ માણસ આવે એનો નહીં, જરાય નહીં. કોઈ પણ ગામમાં બે ત્રણ ત્રણ પાંચ પાંચ હરિભક્તો જ હોય, પણ સભા કરે ત્યારે 200 તો ભેગા થાય જ. એ તો અમને સોંપરે જ. પછી અમે આમંત્રણ આપીએ, બિચારા રાજી થાય, બધા કે અમે આવશું. પછી બધાને કહું દીકરીનું લગ્ન છોડીને પણ આવજો, બધા હસી પડે. પોતાનો બાપ એની પોતાની દીકરી પરણતી હોય, ફાધર કે દીકરીનું લગ્ન છોડીને ના આવે. સદાય મારા સ્વભાવ પ્રમાણે હું કહી દઉં દીકરીનું લગ્ન છોડીને પણ આવજો, એટલે વિચારમાં પડી જાય. પછી પાછું એને કન્વિન્સ કરવું, બાકી તમારી વાત બહુ સાચી છે. સમ સુરત ભાવને એકતા, અહીંયા કાર્યકર્તાઓને ભેગા કરીને 7 દિવસની પારાયણના તર શબ્દ ઉપર કરવી છે. યોગી મહારાજે આ ત્રણે ત્રણ શબ્દનો જે અર્થ કર્યો છે, બ્રહ્માંડમાં કોઈ ન કરી શકે. બરોબર વિચારજો એની એક એક લીટી. સંપનો અર્થ કર્યો 7 દાડે સેટ થયો. સુરત ભાવનો સર અર્થ થયો એકદમ બહુ સાઉન્ડ અર્થ, પણ એમાં બહુ તકલીફ ન પડી. પણ સમ બને પછી એકતાનો અર્થ જોયો આપણે. એ સમ સુરત ભાવની એકતા કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં મન બુદ્ધિને કરોડો લાતો મારીને પણ ભજન સ્વાધ્યાય કરીને 1.5 વર્ષમાં સહજ બનાવવા છે. બસ એ બિચારા આવે પછી એક્ઝિબિશન જુએ. સમજો, હું તમને સમજાવું છું. વાત કરું છું કે ભગવાન કિશને કામ ક્રોધ ને લોભ ને નરકના દ્વાર કયા. કામ ક્રોધ ને લોભ ને નરકના દ્વાર કયા, સમજો. ગુનાતાન સ્વામી અને મહારાજે હઠ માન ને ઈર્ષાને નરકના દ્વાર કયા.
એ કામ ક્રોધને લોભ અને હઠમાન ઈર્ષાનો પ્રલય કરવો હોય, સમ સુરત ભાવ એકતા. સર્વે રોગની દવા છે સમ સુરત ભાવ એકતા. આનંદ સ્વભાવ કાઢવાની દવા છે સમ સુરત ભાવ એકતા. યોગી મહારાજે જે અર્થ કર્યો છે એ પ્રમાણે જીવવાનો સંકલ્પ કરવો પડે. બાબા તો ઇન્ટરનેશનલ હે, એ તો ઠીક છે, સનાતન. પછી એ ગમે તેવો અર્થ કરે એ પરમ સત્ય કહેવાય. અક્ષર બ્રહ્મમાંથી જ આ શબ્દ નીકળ્યા છે, સમ સુરત ભાવ એકતા. સમનો અર્થ બાપ રે બાપ, એકતાનો અર્થ વર્ષોથી વાતને સાંભળીએ છીએ, એની ઉપર આપણે એક્ઝિબિશન કરવાના. 12-15 ફૂટના ફર્સ્ટ ક્લાસ સ્ટેજ ઉપર યોગી મહારાજને ફૂલ હાઈટ પર બેસાડવા છે એક્ઝિબિશનની આગળ. નીચે બહુ મોટા અક્ષરમાં લખવું છે, સમ સુરત ભાવ અને એકતાના સંદેશ વાહક. દરેક સાધનાનો પ્રાણ છે સમ સુરત ભાવ એકતા. ગમે તેટલું ભજન ભક્તિ કરો પણ સમ સુરત ભાવ એકતાનો ખ્યાલ ન હોય, સમ સુરત ભાવ એકતાને તમે ડેસ્ટિનેશન ન બનાવો. તમારું ભજન ભજન ભગવાનને પહોંચશે નહીં. પણ યાદ રાખજો, બાપા એક સનાતન પુરુષ છે. કરોડ વાતની એક જ વાત છે શાસ્ત્રી મહારાજને યોગી મહારાજ અક્ષર પુરુષોત્તમ સનાતન ઉપાસના માટે કેવા ભીડામાં, કેવી પરિસ્થિતિમાં, કેવા સમયમાં, કેવા વિરોધમાં, કેટલી મીઠાશથી, કેટલી સરળતાથી, કેટલી ભક્તિથી અને કેટલો અદ્ભુત સ્વીકાર કરતા 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 કેટલી અદ્ભુત સુંદર સનાતન ઉપાસના સ્થાપી દીધી. આ બંને પુરુષોએ દાખલો ન કર્યો હોત તો શું? અક્ષર પુરુષોત્તમની સનાતન શુદ્ધ ઉપાસના સિવાય સમ સુરત ભાવ એકતાની સૂઝ જ પડે એવી નથી. યોગી મહારાજનું જીવન જીવો એટલે સમ સુરત ભાવ એકતા પૂરું થાય. સમ સુરત ભાવ એકતામાં ડૂબો એટલે યોગી મહારાજનું જીવન પૂરું થાય. આપણે નસીબદાર છીએ, સંપીન જીવવું સામાન્ય વસ્તુ નથી, સુરત ભાવથી જીવવું સામાન્ય વસ્તુ નથી, એકતાથી જીવવું સામાન્ય વસ્તુ નથી. યોગી મહારાજ જીવી ગયા છે એટલે આપણા માટે સરળ છે, એ ભૂલતા નહીં. એમના જીવનના જે પ્રસંગો, એમનું જે હલનચલન, એમ એ જે જીવ્યા એ કેવી પરિસ્થિતિમાં, કેટલો ભયંકર દેશકાળ, એસટીઓનું ઠેકાણું નહોતું, રેલવે બિચારી એકલી ચાલતી હતી, ગામડા બદલ્યા જ કરવાના, ગાડવવાળા તૈયાર થાય ન થાય, ઘણીવાર તો ગાડાનો પેલો ચલાવનાર બિચારો મજૂર કે માણસ આવતા સુધી તો કલાક બેસી રહેવું પડે પોટલા ઉપર. એવી પરિસ્થિતિમાં આ પુરુષોએ જે કામ કર્યું અને એ સમ સુરત ભાવની એકતા આપણે જીવનમાં સહજ બનાવવું હોય તો ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી બપ્પાજી, એ લોકોના જીવનમાં સમ્યક ડૂબવું પડે એ આપણી પરમ પવિત્ર ફરજ છે. એ ન હોત તો સમ સુરત ભાવ એકતા આપણા માટે આકાશનું પાણી અવા ચાટ્યા જ કરો. એ છે તો બધું સહજ છે. ફરજ આપણી એ થઈ પડે છે કે કોઈ પણ સંજોગોમાં ગુણાતીત પુરુષોના જીવનમાં નિરંતર ડૂબવા માટેનો એક ધારો સંકલ્પ, એક પ્રસંગ લેજો, એક પરિસ્થિતિનો વિચાર કરજો. બહુ સહેલું છે, અઘરું છતાંય સહેલું. તમે વિચાર કરો, બે પ્રસંગ બાપાના સામાન્ય જ કહ્યું કહું છું.
સાકરદાની ધરતી પર 3-1 વર્ષ પહેલાં પ્રસંગ મેં અહીં કહેલો, સાકરદાની ધરતી ઉપર વિજ્ઞાન સ્વામી શાસ્ત્રી મહારાજ બે ભેગા થઈ ગયા. યોગી મહારાજ વિજ્ઞાન સ્વામીની સાથે રહે એટલે વિજ્ઞાન સ્વામીને એક ધારો અધિકાર કે યોગી મારો છે. બીજું, શાસ્ત્રીજી મહારાજ તરફની સનાતન પ્રીતિ ઉભરાયા સિવાય રહે નહીં. બહુ છુપાવા પ્રયત્ન કરે તો પણ એ છુપાઈ શકે નહીં. શાસ્ત્રી મહારાજ એ દૂર જ રહેતા એટલે જે સમય રસોઈ બનાવવા ગયા, બંને બહાર સદગુરુ બેઠેલા, કેટલાક હરિભક્તો વિજ્ઞાન સ્વામી જોડે, કેટલાક હરિભક્તો શાસ્ત્રીમાં જોડે, બંને બેસીને આનંદ કરતા હતા. શાક સુધારીને પૂરું થાય એટલે એમ થાય જોઈ જાય શાસ્ત્રી મહારાજ, કંઈક દાર મૂકીને વઘારીને પછી જે આવીને જોઈ જાય. કંઈક ને કંઈક ટાઈમ મળી ગયો રસોડામાં સેવા કરતા ફટાકડા દર્શન કરી જાય. તમને સમજ પડે છે? એ વિજ્ઞાન સ્વામી જોઈ ગયા. તારા હગલાના દર્શન કરવા શું દોડ દોડ કરવું જોઈએ? જે ગરમ થઈને કહ્યું હશે. એક બાજુ એ સનાતન સત્ય પ્રમાણે જીવી રહ્યા હતા, શાસ્ત્રીમાં જ પ્રાણાધાર પુરુષ હતા. એમને શાસ્ત્રીમાં જ પ્રાણાધાર પુરુષ હતા એ કોઈ દેખાડવા પ્રયત્ન નહીં કરેલો, કાયમ વિજ્ઞાન સાથે જોડે જ રહેતા. આ તો ભેગા થઈ ગયા સંજોગો નાધીન. સ્મૃતિ તો કંઈ વિજ્ઞાન સ્વામીની થોડી કરવાની હતી, શાસ્ત્રી મહારાજની હોય એટલે કંઈક ટાઈમ ભલે એટલે આવીને જોઈ જાય. અને બીજી બાજુ વિજ્ઞાન સ્વામી આવીને જો ઊભા રહ્યા, રસોઈ તૈયાર થઈ ગઈ, હા શું ડાફુરિયા મારું છે. શાસ્ત્રી મહારાજને જોવા આવે આમ સહેજ જોઈ જાય બહારના બહાર અહીં જતા અહીં જતા. પણ એમની પરાભક્તિ હતી, એક અદ્ભુત પ્રીતિનું દર્શન હતું, બે અને બીજી બાજુ વિજ્ઞાન સ્વામીને માટે વિજ્ઞાન સ્વામીને એટલા સચોટતાથી એટલા જ ભાવથી એ સાચવવા એક ધારો પ્રયત્ન કરતા હતા. અને છતાં એમનું હાસ્ય ક્યારેય વિરમ્યું નથી. જે પરિસ્થિતિમાં વર્ષો પહેલાંની પરિસ્થિતિ, રૂપિયો ગાડાના પૈંડા જેટલો મોટો સત્સંગનો એવો કોઈ વિકાસ નહીં, બે ગારું ભાગ્યે જ મળે, ત્રણ સોખડામાંથી ગારું ભાગ્યે જ મળે, ચાલીને ધનો લઈ જતા હતા. એક બાજુ વરસાદની સિઝન હોય, બળદિયા જેસન ખેતરમાં ગયા હોય, બીજી બાજુ ગાડીઓ પર જવાનું હોય, રણોળી બાજુમાં તો જય સ્વામીને ચાલીને જ 50-60 વખત ગયા છે. અહીંયા આવે ગાડાની વ્યવસ્થા, એસટીની વ્યવસ્થા નહોતી, વર્ષો પહેલાંની વાત કરું છું, બિફોર ઇન્ડિપેન્ડન્સ કશું જ નહોતું. હું આ વાત એટલા માટે કરું છું કે આવી એક વિપરીત પરિસ્થિતિમાં ગરીબઈની સાથે ભક્તિ, ગરીબઈની સાથે દાસત્વ, અદ્ભુત મહિમાથી એક ધારા ઉમંગથી ભક્તિથી પોતાની ફરજ સમજીને દાસના દાસ થઈને જે વર્તી ગયા. આપણે તો ગુણાતીત પુરુષોના જીવન ચરિત્રમાં ડૂબવા સિવાય આપણા માટે કોઈ બીજી કલ્યાણ યોજના છે જ નહીં. અને એ એક એક પ્રસંગ લઈને ભજન પ્રાર્થના કરીને પોતાના આત્માને ભક્તિ અને સત્સંગથી ભરપૂર કરતા રહેવાનું છે. કેટલી સહેલી સાધના છે. કોઈના તરફ નજર નહીં જવા દો. ગુનાતીત પુરુષો જે કક્ષાએ જીવી ગયા એના તરફ નજર રાખો. બાજુવાળા રૂમમાં કોઈ બરાડો પાડતો ભલે પાડે, ભર ઉનાળામાં જે સમજણ બે હાથને બે પગ લાંબા કરીને ભલે સુઈ જાય, તમને કોઈનું કાંઈ કિંચિત જોવા વિચારવાનો અધિકાર નથી, અધિકાર જ નથી. ડોન્ટ ટ્રાય, પ્રયત્ન કરો અને તરત જ રડીને ભજન કરી લો. આપણે બધાએ પોતાનું જ કરવાનું છે, આપણે ભૂલવાનું નથી.
આપણે બાપા તરફ નજર રાખીને એની છાતીને હાસ કરી દઈએ છીએ. અમે આટલું ફર્યા પાછળ 2009 એક્ઝિબિશન, જાણે જાણે ભૂલે ચૂકે એક્ઝિબિશન જોવા આવશે. બસ બસ બસ, કામ ક્રોધ ને લોભ એ નરકના દ્વાર, સમજી લો. ટડવાના જ નથી પ્રયત્ન, કંઈ કરો કરો, તમે બધા કરો. કામ ક્રોધ ને લોભ નરકના દ્વાર, હઠ માન ને ઈર્ષા ગુણાતાન સાંઈ કહ્યું નરકના દ્વાર. છએ દોષની પૂર્ણાહુતિ કરવી હોય તો સમ સુરત ભાવ એકતા, નો ઓલ્ટરનેટિવ. સમજ્યા? આપણા જીવમાંથી છએ છ રાક્ષસોને વિદાય કરવા હોય, છએ છ કામ ક્રોધ ને લોભ ગીતાએ નરકમાં દ્વાર કંઈ લખી નાખ્યું. અઠમાન નિર્ષા ગુનાદાંસાની વાતો પરાવાની એમને નરકના દ્વાર. હઠીલો સ્વભાવ, ઈર્ષાળુ સ્વભાવ, એથી ભયંકર ચડે માન, એને એથી ભયંકર ચડે સાત્વિક ભાવ, અને એથી ભયંકર ચડે કંઈક બોલતા આવડ્યું હોય એનું જાન પણ. ક્યારે કાઢવાના તમે? શક્ય જ નથી. સમ સુરતનો અનેકતા વધાર્યા જ કરો, વધાર્યા જ કરો. નો ઓલ્ટરનેટિવ. હરેક પડે ભજન કરો સમ સુરતભાઈ એકતા વધારવા માટે. સમમાં નપાસ થયા, સુરતભાઈમાં નપાસ થયા, એકતામાં નપાસ થયા. ખતરનાક અર્થ કરીને ગયા. સંપ પોતે લખ્યું છે, પોતે પોતાના હસ્તાક્ષરથી. સંપનો અર્થ, પછી સુરતભાવનો અર્થ, પછી એકતાનો અર્થ. બાપ રે બાપ, કયા શાસ્ત્રોમાંથી હુદી કાઢ્યું છે હું હજુ વિચારી નહીં રહ્યો. એક એક લીટીનો વિચાર કરજો. લેટ્રિનમાં જાઓ તો વિચાર કરજો, ગામડે ગાડીમાં બેસીને જાઓ તો વિચાર કરજો. જ્યાં સુધી સમ સુરત ભાવને એકતામાં આપણે સ્થિર નહીં થઈએ ત્યાં સુધી તમારા દેહભાવને દેહીભાવને વગાડવાના નથી, વગરશે નહીં. ત્યાં સુધી નહીં જાય કામ ક્રોધ ને લોભ, નહીં જાય હઠ માન ને ઈર્ષા. સર્વે રોગની એક દવા છે એક્ઝિબિશન. તો આ એક્ઝિબિશનનું દર્શન સૌ કરે એવા એક મંગલકારી હેતુથી અમે યાત્રા મારી. જય સ્વામિનારાયણ. સાદો ને સીધો સમ, કેવો શબ્દ, કેટલો મીઠો લાગે. ધ્યાન કરવાનું કહીએ બધા ઊંઘે. ધ્યાનની વ્યાખ્યા સમજ પડે એવી છે. પણ સમ સુરતભાઈ એકતાની વ્યાખ્યા યોગી મહારાજે લખીને ગયા છે, એનું 7 દિવસ પારાયણ કરવાનો છું. અહીંયા જ બધા કાર્યકર્તાઓને બોલાવવા છે, પછી બધાને બેસાડીને પછી કરવું છે સમ સુરતભાઈ એકતા. આપણા બાપ યોગી મહારાજ સામાન્યમાં સામાન્ય 2 પૈસાની ખેડૂત, 2 પૈસાનો વેપારી, 2 પૈસાની વ્યક્તિ, જેનામાં 2 પૈસાનો છોટો ન હોય તો બી યોગી મહારાજ પર એ લુખી પટલી કરે છે. અને આવી પરિસ્થિતિમાં પણ એક ધારા ઉમંગથી, ઉત્સાહથી, અદ્ભુત ભક્તિથી હસતા જાય, હસતા જાય, હસતા જાય. એનું હાસ્ય બિરમ્યું નથી. આપણે શું છે તકલીફ? કશું જ નહીં. આપણે એક તકલીફ છે, બીજાએ સારું વળતું જોઈએ. ભલે એક જ તકલીફ છે એટલે દુઃખી છે, બીજાએ સારું વળતું જોઈએ. હું પછી આવતા જન્મે આવીશ. સાધકોને જો કોઈ તકલીફ નડતી હોય તો આ છે, બીજાએ સરસ વર્તવું જોઈએ. અને હું આવતા જન્મે વર્તીશ એવા એક ભયંકર કોન્ટ્રાક્ટ સાથે આપણે જીવી રહ્યા છીએ, જેના ફળ સ્વરૂપે આપણા જીવમાંથી કામ ક્રોધ ને લોભની વરાળ નીકળતી નથી. 7 દિવસ આપણે પારાયણ કરીશું, અહીંયા જ રહેવાનો છું. એક દિવસ સંપનો સંપની વાત કરીશું. એક તમારે બધાએ કરવાની, હું એકલો નહીં. સમસ્રદ્ધા એકતાની તમને બધાને ખબર, વર્ષોથી થોડું થોડું બધાએ બોલવાનું. બોલે તો આવડે, બોલે તો વર્તવાનું મન થાય, બોલે તો બાપા બળ આપે. એટલે આપણે બધાએ બોલવાનું છે. પાદિક સંતો તો ફરજિયાત. હરિસ્મરણ સ્વામીથી મળીને, ચિંતન સ્વામીથી મળીને બધાનો જ વારો.
કાલું ઘેલું ગમે તેવું, પણ જય સ્વામિનારાયણ. પણ આને રૂવાર સ્વયં સ્વરૂપ ભાવ એકતાને જય સ્વામિનારાયણ બોલીને મનન ચિંતન કરીને વિચારીને વાગોળીને ભજન સ્વાધ્યાય કરીને પણ સ્થિર કરી દેવો છે અહીંયા આત્માના પ્લેટફોર્મ પર. પછી ક્યારેય નપાસ ન થવાય અને કોઈ માર્ગ નથી. મેં હમણાં જ કહ્યું છ રાક્ષસો છે, કામ ક્રોધ ને લોભ અને હઠ માન ઈર્ષા, અને છયના નાઈ નીચ અને નાલાયક પ્રભાવમાંથી પ્રવાહમાંથી છૂટવા માટે એક જ માર્ગ છે, સામ સુરત ભાવ એકતા. અને એ સંપીલું જીવન, એ સુરત ભાવનું જીવન, એ સરળતાવાળું જીવન જીવવા માટે ભજન સ્વાધ્યાય. આ બીજો માર્ગ. સંપની વ્યાખ્યા તો આપણને ખબર છે, નહીં હોય તો પડશે. સુરત ભાવની વ્યાખ્યાની ખબર છે, નહીં હોય તો પડશે. એકતાની વ્યાખ્યા નહીં ખબર હોય તો પડશે. બાપાએ કોઈ અર્થ કર્યો છે? હજો જઈને રૂમે જઈને સવારના પહોરમાં હું દરરોજ મારું પૂઠું છે ને સમસુરત એકતા સંતોએ ઉપર રાખ્યું છે, શિક્ષાપતિને ઉપર પૂઠું સમસુરત ભાવ એકતા. ફરી સંપને જુઓ, ફરી પાછું એકતાને જુઓ, ફરી સુરત ભાવને જુઓ, પછી પોતાની જાત આત્મા સાથે એને સુસંગીત સંગીન કરવા માટે એક દાડો વિચાર કરવો, ભજન કરવું. ત્યાં કોઈ માર્ગ નથી ભજન સ્વાધ્યાય સિવાય. બાપાઓ વર્તી ગયા, કરો ભજન. આ ભક્તો આવું વર્તે છે, કરો ભજન. મગજીમાં જ આવું વર્તી ગયા, કરો ભજન. જાગા સ્વામીને બાપ રે બાપ રે બાપ. એક નાનકડી ઓરડી હતી, જાગા સ્વામીની ઓરડી જોઈને બહાર દંડવત કરતા હતા. એમાં બે મહાત્માઓ દોડીને આવ્યા, કેમ દંડવત કરો છો? મને કે સાકાર બ્રહ્મની જગ્યાએ કશું બોલાય નહીં, એ તો ડબલ પાપ લાગે. ગુનાદાન સ્વામી કેટલા સરળ સહજ થઈને, કેટલા ગરીબ થઈને, પોતે સાકાર બ્રહ્મ હોવા છતાં પોતાની જિંદગી 60 વર્ષની ઉંમર જતી રહી ત્યાં સુધી તો કોઈને ખબર જ પડવા નથી હતી. અને 60 વર્ષની ઉંમર પછી કંઈક જાગા સ્વામી ભગતજીમાં થોડું 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 શરૂ કર્યું, કંઈક ગોપાલ સ્વામીએ થોડું થોડું શરૂ કર્યું. ગોપાલ સ્વામી ગુણગાન ગાતા હતા, સાકાર બ્રહ્મ ગુણાત્યાન સ્વામીની ગરીબી એટલી બધી ગરીબી, પ્રચંડ ગરીબી, કલ્પના અતીત ગરીબી. કરોડપતિ અબજોપતિ માણસ અબજો રૂપિયા પોતાના ઘરમાં હોય, ડોલર હોય, અને બહુ સામાન્ય વ્યક્તિની જેમ ફાટલું તેટલું વ્યવસ્થિત અવ્યવસ્થિત કપડાં પહેરીને બિચારો અહીં બેસી ગયો હોય, અને તમે કોઈ કોઈ એનું ઓળખાણ આપે કે આ માણસ અબજોપતિ, પેલો મારો પેલો ગપ્પો જ આપણને એમ જ કહે, ગપ્પો ના મારીશ, એને હું ઓળખું છું, પેલો ઓળખાતો જ નથી, એની જ મોટી માથાકૂટ છે. ગુણાત્યાન સામે ગુણાતીત પુરુષો ન ઓળખાય એની કમનસીબી આજે આપણે ભોગવીએ છીએ, જેના ફળ સ્વરૂપે હઠમાન ઈર્ષાનો પ્રલય થયો નથી. કાઢવો છે, કેટલો સહેલો માર્ગ છે કહો. સામ સ્વરૂપમાં એકતા જીવનમાં સ્થિર થાય માટે કરો ભજન, ભજન સ્વાધ્યાય, ભજન સ્વાધ્યાય. શાસ્ત્રીજીમાં જો કોઈ પ્રસંગ, યોગીમાં જો કોઈ પ્રસંગ, ગુણાધ્યાન સ્વામીનો કોઈ પ્રસંગ, જય સ્વામિનારાયણ પ્રસંગો પ્રસંગો પ્રસંગો, એક પ્રસંગ લઈને પછી જય સ્વામી ભજન કરીએ, એમાં રાજ મને બળ આપશે. આ સિવાય કોઈ માર્ગ નથી. આપણે બધાએ આપણા માટે એટલું સરળમાં સરળ કલ્યાણ સહજતાથી બહુ થોડા સમયમાં ધાર્યું કામ કરી શકીએ એવી એક તદ્દન સુવર્ણ પાથરીને ગુરા શાસ્ત્રીમાં યોગી મહારાજ વહ્યા ગયા, કાકાજીને પપ્પાજી વહ્યા ગયા. એક સુવર્ણ સુવર્ણ કાળ અને સુવર્ણ માર્ગ, સર્વ પ્રકારે સર્વોપરી સમજન સ્થિતિ અને સમય, કોઈ જાતનો વિરોધ નથી, કોઈ જાતની. આ એક મન બુદ્ધિને શીત અહંકાર નકામા છે જે આપણને સમ્યક સ્વીકાર કરવા દેતા નથી. મન તમારું મન જેટલું નાસ્તિક છે એવું કોઈ નાસ્તિક નથી, તમારી બુદ્ધિ જેટલી નાસ્તિક છે કોઈ નાસ્તિક નથી, તમારો આત્મા નાસ્તિક નથી. આત્મા તો આનંદનું સ્વરૂપ છે, પ્રેમનું સ્વરૂપ છે. તમારું મન, તમારી બુદ્ધિ, તમારું ચિત્ત ને તમારો અહંકાર એટલા નાસ્તિક છે, એનાથી જાગો, એને ગારો ભાડો, એને ઉપેક્ષા આપો, એમાં વિશ્વાસ નહીં રાખો, એની ઉપેક્ષા કરી જય સ્વામી જે થવા થાય બાયપાસ કરો. ભયંકર ભૂરા વિચાર, એક સેકન્ડ પૂરતો વિચાર નહીં કરવાનો, બીજાનો અવગુણ આવે એનો વિચાર કરો. ભયંકર ખરાબ વિચારે પડ્યા છે, નર્યા રાગ ને દ્વેષ પડ્યા છે,
એનો બહુ વિચાર નહીં કરતા, એક વિચાર એક જ કરો, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, મન બુદ્ધિને ઘેરો મૂકીને સૌનો સ્વીકાર કરતાં કરતાં દાસના દાસ થઈ જાઓ. આવો સંબંધ ક્યાંથી? અને ગુનાથી પુરુષોનું દાસત્વ ક્યાંથી? બે શ્લોકમાંથી એક શ્લોકને પૂરો કરવાનો છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ બુદ્ધિ સમજણના અંગવારાને ચાલે. દાસના દાસ થઈને વળી જાય, પ્રભુ પ્રભુનું છે સૂત્ર ભક્ત ચિંતામણીમાં. દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માણીશ, રાચીશ એના રંગમાં. બાપ રે બાપ, કેટલી બધી સુંદર ભગવાન ભજવાની સાનુકૂળતા છે. ગાફલાઈ ના રાખીએ, મૂર્ખાઈ ના રાખીએ, બાહ્ય દ્રષ્ટિએ ના રાખીએ, અરુચિ અભાવમાં ન જઈએ. હું મારી બુદ્ધિને ક્લિયર, અમારા આ પાંચ જ્ઞાનેન્દ્રિયોને વિવેકીને પવિત્ર નથી બનાવી શક્યો, તો બીજાનું જોવાનો શું અધિકાર છે? જ્યારે આટલું વિવેકી ત્યારે મન બુદ્ધિ વિવેકી, જ્યારે આટલું પોઝિટિવ તો મન બુદ્ધિ પોઝિટિવ. આટલું જ્યાં સુધી પોઝિટિવ નહીં થાય, વિવેકી નહીં થાય, ત્યાં આગળ ભજન સ્વાધ્યાય કરવું પડે. જ જ જ પાછું આવ્યું, ભજન સ્વાધ્યાય તો ફરજિયાત છે, એક જ સાધના છે. આંખથી નપાસ કરો ભજન. યોગી મહારાજ હસતા 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 આપા આવા આસન પર બેઠા હતા. આ બે થાંભલા, ત્રણ થાંભલા અથવા અઢી થાંભલા સુધી ગોંડલનો સભામંડપ. અમે આ ખૂના ઉપર બેસી, અમે પાંચ છોકરાઓ. આમ ગેટમાંથી કોણ આવે છે, બપોરે કોને જમાડવાના છે, એના વિચાર ત્યાં બેઠા હતા. સ્વામીજી જમ્યા પછી સવા વાગે ઊભા થયા. અમે પેલા લોકોના વિચારમાં હતા, સ્વામી આવ્યા અને તરત બોલ્યા, શું વિચારો છો? કે સ્વામીજી મહેમાન આવે ને, તો અમે એટલા માટે પાંચ મિનિટ થાય ને એ બાજુ જોઈ મહેમાનને જમાડીને પછી અમે સૂઈ જઈશું. સ્વામી અમને પાંચેવને ભેટી પડ્યા. અમે ઊભા થતા હતા આમ સીધા. સ્વામી કે મારે જે કરવાનું છે તમે કરો છો. હરિભક્તોને જમાડીશું, હરિભક્તોની રાહ જોઈએ છે, હરિભક્તોને જમાડીશું, પછી સુવા જઈશું. હાર્થ કહી દીધો, પછી આથી શું બીજી શું કથા કરવાની? કહો, સમજી લેવાનું. એવા ઉપર આમ જય સ્વામિનારાયણ, બે હાથ જાઈને ચાલતા હતા ફટાક લઈને ઉપર. પછી અમે બહાર છીએ, બેડોળ છીએ, ડોબાઓ છીએ, વાતમાં સમજી લેવાનું હોય. બહુ જાગજો. કેટલા વર્ષો સુધી ગોંડલની સેવા કરી, જય સ્વામિનારાયણ, થાંભલાગર બેસી રહેવાનું, મહંત મહંત આપી પછી ત્યાં જ બેસી રહેવાનું. જુએ આવે જય સ્વામિનારાયણ, હજુ ઊભા થાય જમારે. બપોરે તો બાપા આરામ કરતા જ નહોતા, કોઈ પ્રશ્ન નહોતો. એક વાગે રાત્રે આરામ કરીને સવારના ચાર વાગે ઉઠી જતા, જિંદગીમાં ત્રણ જ કલાક. આપણે તો બહુ સહેલી સાધના થઈ ગઈ, બહુ સહેલી. ગુણાતીત પુરુષોના જીવનમાં વિશ્વાસપૂર્વક શ્રદ્ધા સહિત ડૂબવું. અને આ એની એ જ વાત વર્ષોથી અહીંયા તમે બધાને હું કરું છું. શ્રદ્ધા અને વિશ્વાસ ખતરનાક ચીજ છે. તમારી નીચ અને નાલાયક બુદ્ધિ ને ઓળખજો, સમજજો, એ શ્રદ્ધા અને વિશ્વાસમાં ખાતર પાડી જાય. આજના શુભ મંગલકારી દિવસે સમ શરદ ભાવ એકતા, એટલે તો કેટલાય પ્રકારના ભાવથી એક્ઝિબિશનમાં અમે મૂકવાના, આપણે બધા મૂકવાના, બધાનો સહકાર લઈશું. બધાને એમ એક્ઝિબિશનના 101 વિધવિધ પ્રકારના પ્રસંગો મૂકવાના છે. તમને બધાને કહું છું, તમને કોઈ જગાએ કંઈક એમ લાગે કે આ સ્વામીજી આ પ્રસંગ આવો હતો, ફટાકડીને અમે સુધારી દઈશું.
પણ તમે પ્રસંગને ઓબ્ઝર્વ કરજો, ચારે બાજુ મૂકીને પછી એક્ઝિબિશનના ફિલ્ડ પર લઈ જશો. એ પ્રસંગોને પોતાના બનાવવાના છે. દુનિયાનું જે થવાનું હોય થાય, દુનિયામાં કોઈ વ્યક્તિને, નોટ અ સિંગલ પર્સન, એક વ્યક્તિને પોતાની બનાવવાની નથી, સિવાય ગુણાતીત પુરુષોને. દરેક વ્યક્તિની સેવા કરવાની છે, દરેક વ્યક્તિને પોતાની બનાવવાની નથી. શબ્દ સાંભળજો, દરેકની સેવા કરવાની, દરેકની વાતો કરવાની, દરેકને આનંદ કરાવવાનો છે. પોતાના તો એક મહારાજને સ્વામી, બે જ બીજું કોઈ જોઈએ નહીં. અને હોય આ ઝોપડી બહાર મૂકીને ખંખેરીને પછી અંદર આવજો, નહીં તો તમને ઊંઘ સારી નહીં આવે. સેવા કરવા જવું બહુ સહેલું છે. પોતાના આત્મા તરફ નજર રાખીને, શાસ્ત્રી મને યોગી મારા તરફ નજર રાખીને જીવવું જુદી ચીજ છે. અહીંયા 100 પ્રસંગો પછી આપણે એક્ઝિબિશન જવું જ નહીં પડે, એ બધાને વહેલા મૂકી દેવા છે. પછી જેટલું સારું લાગે જોઈ લેવાનું, ન તમને લાગે તો સૂચન કરવાનું. આપણે આપણો શબ્દ છે આત્મીયતા. કોઈ ભૂલ હોય બહુ પ્રેમથી દરેકને બધું જ કહેવાની છૂટ છે, ખુલ્લું. એક જ કરવાની છૂટ નથી બાહ્ય દ્રષ્ટિ. અખંડ અંતરદ્રષ્ટિથી જીવવાનું છે અને બાહ્ય દ્રષ્ટિનો સંપૂર્ણ વિરામ કરી દેવાનો છે, એનો પ્રલય કરી દેવાનો છે. એ આપણી સાધના છે, એ આપણું ભગવું હૃદય છે. આપણે એવું કરવાનું છે. તદના શુભ મંગળ. અને બાપા આપણને સહેજે સહેજે કરાવવાના છે. આરસ થોડી છોડવાની છે, બસ થોડીક જ કહું છું. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામી, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી બાપાજી, સર્વનાય સર્વનાવિંદ મેં એક જ પ્રાર્થના, અમને એવો બળ બુદ્ધિને શક્તિ આપો જેના ફળ સ્વરૂપે દાસના દાસ થઈને જેમ તમે જીવી ગયા, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગ. એક તો દાસને કોઈનું જોવાનો અધિકાર નથી, પાછા એનાય દાસ થવાનું છે. કેવળ ગુણ ગાતા ગાતા ગાતા, ભજન કરતા કરતા, સ્વાધ્યાય કરતા કરતા, તો જેમ જેમ સેવાને ભક્તિ આપણે કરતા જઈશું કરતા જઈશું, તેમ તેમ લીમડા બિચારા હસ્તે આનંદમાં રહેશે. એનો અહીંયા આવનાર વ્યક્તિ, એક હરિભગત, 3 મહિના પહેલાંની વાત કરું છું, 3 જ મહિના, હું 4 મહિના પહેલાંની વાત કરું છું. અમારે અમેરિકા જતા પહેલાંના 2-4 દિવસ પહેલાં બપોરના 2:30 વાગે હું નીકળ્યો, અને બપોરે બહુ ઊંઘ ના આવે, ફાવે નહીં, સૂઈ જાઉં થોડું, અને 2:30 વાગ્યા પછી તો હું જ નીકળ્યો બહાર 2:30 વાગે. જરા એક સ્કૂટર પર 2 ભાઈ આવ્યા ને મને પૂછ્યું, મુનિની ઓફિસ આગળ આમ જતો હતો, હું આવે એક ચક્કર મારું લીમડામાં બેસું, અને હવે તો લીમડા બેસવા જેવા થઈ ગયા, હવે થોડોક તાપ કદાચ આવતો છે, બાકી તો હવે તો ગેસ અમને ભરપૂર વગર ખુરશે બેસી જવાય એવું થઈ ગયું. બીજો ખુરશો શોધતા નહીં, હા આવીને લીમડાની પકડતી ફર્સલાસ. એટલે ભાઈ મને આવીને કે, મેં એમને પૂછ્યું ક્યાંથી આવો છો, કે સ્વામીજી હમણાં જ આજે ટ્રેન મોડી હતી, થોડું મોડું થયું, હું આવું છું. એવું ક્યાંથી આવો? તો કે દાહોદથી. મેં આવો બેસો. પછી પાણી પડ્યું, પેલા લીમડાના આ વનમાં બેઠા મેં 2 જણા. એવું જમશો કે ના? બધું આવું પતાવીને જ આવ્યો છું. સાંજના સ્વામી જમીશ. હવે બેઠા 20-25 મિનિટ બેઠા, પછી થોડી વાતો કરી, બહુ રાજી થયા. પછી મેં કહ્યું, આ કોઠાઈશ અને રૂમ આગળ બેસજો, હું જઉં છું, એ તમને પછી બેસાડીને આનંદ કરાવશે. પછી મને કે, મારી એક વાત તો સાંભળો. મેં કહું, શું કહો? હું દર્શન કરવા આવ્યો છું. હમણાં કોઠાઈ સાહેબ અહીંયા બહાર નીકળે ને ત્યારે હું દર્શન કરજો. હું સમજી ગયો એ મને શોધતા હતા.
મેં કહું ઉઠાઈ સાહેબ, મેં કહું બેસજો પાણી, હવે ઉઠવાની તૈયારી પર છે, હું મેં કહું થોડો આરામ કરું, પછી હું થોડો મોડો ઉઠ્યો અને 4 વાગે ઠાકોરજી આગળ ગયો હતા, એ બજાર અત્યારે બેઠા હતા, પછી એને બીજા દંડવત કર્યા, પછી બહુ આનંદ કર્યો, પછી બહુ રાજી થયા. મને કે મારા ગામમાં તમે આવશો, હું હાવ નવરો છું, કોઈ લઈ જતું જ નથી, મને એટલો બધો હસી પડ્યો. મારો કહેવાનો મતલબ એ છે, અહીંયા તમારી વાણી ને આંખ ખૂબ પ્રમાણ રાખજો, કાન, આ 5 જ્ઞાનેન્દ્રિયો આ ધરતી પર ખૂબ ખૂબ પ્રમાણ રાખજો, બસ જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણને તમને સંબંધ ન કરાવવો હોય તો કરાવી દેવો પડે. સહજાનંદ સ્વામી મહારાજ. નમો નિરંજનમ સુરારિ ગર્ભગંજનમ નમોસ્તુ ભક્ત વલ્લભમ દિનેશ શેષ દુર્લભમ નમોસ્તુ આદિ કારણમ અનંત અંડધારણમ નમો નમો પરાત્પરમ પુરેશ મંગલંકરમ નમો નમો નિરંજનમ. નમો મહામુનીશ્વરમ અધીશ્વરાધીશ્વરમ અનેક અંડ કારણમ સુધર્મ દુર્વિધારણમ શાસ્ત્ર રીતિ શોધનમ યથાર્થ બોધ બોધનમ. વંદે શ્રી સહજાનંદમ સ્વરૂપમ પરમામૃતમ ગુણાતીતમહં વંદે સ્વયમેવાક્ષરામૃતમ પ્રાગજીંચ સદા વંદે સેવામૃત વિધાયનમ તથા જાગામુનિં વંદે જ્ઞાનામૃત નિપાયનમ યજ્ઞપુરુષદાસંચ સાક્ષાદુપાસનામૃતમ જ્ઞાનજીવનદાસંચ સુહૃદભાવામૃતપ્રદમ સર્વામૃતમ યોસૌ બિભર્તિ વિશદમ શુભમ પૂર્ણામૃતમ હરિં વંદે પ્રસાદમોદદાયિનમ પૂર્ણામૃતમ હરિં વંદે
सादमोददायिनम्। बधाई हो बधाई, बधाई हो बधाई, भय प्रकट प्रभु सुखदाई, बधाई हो बधाई। हो थिरक उठे जड़ चेतन सृष्टि, थिरक उठे जड़ चेतन सृष्टि, दिल की कली मुस्काई, बधाई हो बधाई, बधाई हो बधाई, बधाई हो बधाई। है
ऐसे प्रगट गुरु हरि से हो, ऐसे प्रगट गुरु हरि से हम भी नाता जोड़ेंगे, सेवा भक्ति और भजन से जीवन धन्य बनाएंगे, अल्प संबंध में खो जाए अमृत दर्शन पाएंगे। शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का, नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का, गंगा किनारे बैठ के गंगा किनारे बैठ के क्यों कूप का जल पीजिए, क्यों कूप का जल पीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, तेरी शरण में। अशांति से प्रशांति की और यात्रा है यह प्रदर्शनी, मानव से महामानव की यात्रा है यह प्रदर्शनी, गति के साथ दिशा प्राप्त करने का अवसर है यह प्रदर्शनी। आइए हम भी इसे निहारे, समझे और आत्मीयता को आत्मसात करके संप सुहृदभाव एकता के जीवन मंत्र से शाश्वत सुख शांति और आनंद को पाएं, अपने फूलों की महक और फव्वारों की शीतलता से सभी के तन मन को शांति और दिव्यता का एहसास करता यह बगीचा हमें संदेश देता है आत्मीयता का। इस आत्मीयता को आत्मसात करते हुए आओ चलें समन्वय मंदिर में। यहां प्रस्थापित है भगवान श्री स्वामी नारायण के साथ मूल अक्षर मूर्ति गुणातीतानंद स्वामी, ब्रह्म स्वरूप शास्त्री जी महाराज, ब्रह्म स्वरूप योगी जी महाराज, प्रगट गुरु हरि परम पूज्य हरि प्रसाद स्वामी जी महाराज, इनके साथ श्री सीताराम, श्री राधा कृष्ण, श्री शिव शक्ति आदि युगल उपास्य स्वरूपों और हनुमान जी एवं गणपति जी के दर्शन भी होते हैं। भगवान और संत दोनों की सन्निधि में रहकर उनके आशीर्वाद प्राप्त कर लें तो शाश्वत सुख के भोक्ता हम बन सकते हैं, ऐसा संदेश
इस समन्वय मंदिर से प्राप्त हो रहा है। हरिप्रसाद स्वामी जी कहते हैं, सृष्टि को सृष्टि के सर्जक से जोड़ती है प्रार्थना। जीवन समृद्धि की अमृत यात्रा पर निकले हम सब इस प्रार्थना सेतु को पार करके प्रभु की ओर चले। अक्षर मूर्ति गुणातीतानंद स्वामी। गुणातीतानंद स्वामी गिरनार की गिरिमालाओं के बीच बहते नारायण जरे पर स्नान के लिए जाते थे। सर्दी के दिनों में एक बार स्नान के बाद उन्हें बहुत ठंड लग रही थी। साथ के भक्तों ने आसपास देखा, दूर एक लकड़हारी ने अपने बच्चे के साथ लकड़ियों की गठरी बना रही थी। लकड़ी जलाकर अग्नि प्रकट करने के लिए भक्तों ने उस कठियारन से लकड़ियां मांगी। कठियारन ने अपने बेटे से कहा, ये कोई औलिया फकीर लगता है, तू ही जाकर लकड़ी दे आ। लकड़ी की गर्मी से गुणातीतानंद स्वामी की ठंड उड़ी। तब गुणातीतानंद स्वामी ने लड़के को आशीर्वाद देते हुए कहा, कल से तुम्हें लकड़ियां नहीं काटनी पड़ेगी। यह तो संत के आशीर्वाद थे। उस लड़के की बहन जूनागढ़ के नवाब को पसंद आ गई। नवाब ने उससे शादी की। वो लड़का उनका साला हुआ। बड़ा होकर वो लड़का बहाउद्दीन जूनागढ़ राज्य का वजीर बन गया। जूनागढ़ स्थित बहाउद्दीन कॉलेज गुणातीतानंद स्वामी के आशीर्वाद की आज भी गवाही दे रही है। ऐसे समर्थ गुणातीतानंद स्वामी ने अपने जीवन काल में अनन्य सुरहद भाव के दर्शन करवाए। एक बार सावर गांव के दरबार उगा खुमाण ने उन्हें और संतों को बुरी तरह पिटवा कर गांव से बाहर निकाला था। उगा बाबू भाईरे थई शू बारे थई डफोल आम गबरायेलो सेनो छे वात शू छे हैं? अरे मोटे थी फाइट तो खबर पड़े ने बापू हाचू कहू के नाने मोढे मोटी वात छे પણ હવે આ ઉગા ખુમાણના સાવર ગામમાં વીર વટને રખાવતનો વખત આયલો ગયો બાપુ આયતમાં મોણ ખેલા વગર માંડીને વાત કરને બાપુ એ આપણા સાવર ગામમાં જે દિના સ્વામિનારાયણના મુંડી આવીને બેઠા છે ને તે દિના કેટલા એની કંઠીઓ બંધાવવા માંડ્યા છે આપણા રીતિ રિવાજો ભૂલવા માંડ્યા છે બાપુ એટલા આનો નિકાલ કરવો જ પડશે એક કામ કર તું ને જીણુ બાપુ ગામના થોડાક જુવાનિયાઓને ભેગા કરી આ બાવાઓને બાવળની કાંટાવાળી સોટીઓથી હવેળી નાખો મારતા મારતા સાવરની સીમ મારા તગેડી મેલો એ બાપુ એ જેવી સાવરના ધણી ઉગા કુમારની મરજી હાલો એ હાલો હાલો મારી બેડા હાલો 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 હે મહારાજ જીવનમાં કીડીને જરીક દુઃખ ના આપે એવા આપના આ સંતોની આટલી આકરી કસોટી આટલું કષ્ટ અરે રે હું જમાનો આવ્યો છે વટાણ લગણ સંતોને સાધુઓને માણા ભગવાનની જેમ માનતા ને આજે આ ગામે કાળો કેર વર્તાયો ચાણને પતરાનો વરસાદ વરસાવ્યો આ બચારા સંતો પર હે ભગવાન ઉગા ખુમાણને આ સંતોની ભાઈરે હાઈ લાગશે ઓ હશે ભાઈ મહારાજ સૌના સારા વાના કરશે
અરે મહારાજ, પાપિયાવે તમારી જોડી આંચકી લીધી, લાકડીઓ મારી, સંતોના બેડા સીરી નાખ્યા, એ આવાવના ઘેર દીકરા ક્યાંથી હોય? ઓ, એમ વાત છે? હા, દરબાર વાંઝિયા છે. સંતો, સંતો આપણો પહેલો ધર્મ છે કરુણા, દયા. ઉગા ખુમાણે ભલે આપણને જાકારો આપ્યો, માર માર્યો, પણ આપણે તો આપણો ધર્મ બજાવીએ. ને મહારાજે તો શિક્ષાપત્રીમાં કહ્યું છે ને, કોઈ ગાળ આપે, માર મારે તો તે સહન કરવું, પણ તેને સામે ગાળ ન દેવી અને તેનું હિત થાય તેવું જ મનમાં ચિંતન કરવું. હા સ્વામી. તો ચાલો ચાલો આપણે ઉગા ખુમાંડે શાપ આપીએ. હા શાપ, મહારાજને પ્રાર્થના કરીએ, પ્રાર્થના કે દરબારના ઘેર શેર માટીની ખોટ પૂરી થાય, તેમને ત્યાં અક્ષરધામનો મુક્ત અવતરે ને આપણા ઉતારા દરબારની દેલીમાં કરાવે. સંતો, ચાલો આપણે સાથે મળીને ધૂન કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. દિવસ ગણતા માસ થયા અને વર્ષોની હાલી વણ ઝાર, સંકલ્પ સંત નો ખરો પડ્યો, અરે રે ગુણાતીત ગુણ ભંડાર. કુમાણ ઘરે કુંવર અવતર્યા અને નામે જીવન ભક્તિ અવતાર, અરે વર્ષો પછી સ્વામી ફરી પધાર્યા, એ ઉગા ખુમાણને દરબાર. અરે કુંવર કયું ના દેખાતા નથી, કેની મેર ગયા છે? બાપુ, જીવણ કુંવર તો પીઠુંડી દેવડા ગયા છે. કા કઈ કામકાજ? બાપુ, આપણા કુંવર તો ભાઈને ભક્તિ ભાવ વાળા છે, એને સંત સેવાને ધર્મ ધ્યાનમાં મોટેરાને શરમા આવે એવા જાણકાર છે. મને એનું જ દુઃખ છે, એને કોઈ સાધુ ભેળો ભાડું છું ને તો એ સાધુનું માથું રંગી નાખવાનું મન થાય છે. પણ શું થાય, આપણું જ લોહી ભેળું હોય એટલે લાચાર. આમ જીવણ કુંવર ગરાસ કેમ કરીને હાચવશે? આપનો ગરાસ હાચવશે આ જગતને હાચવવા વાળા ભગવાન. આપણે તો ટૂંકું આખું લઈને આવ્યા છીએ ને માથે હિમાલય જેવડો ભાર લઈને ફરીએ છીએ. કુંવર, અટાણ લગણ ક્યાં હતા? બાપુ, મને સમાચાર મળ્યા હતા કે ગુણાતીતાનંદ સ્વામી આપણા ગામને મારક થઈ નીકળવાના હતા, એટલે એને દર્શને ગયો તો. શું બોલ્યા? સ્વામી નારાયણના સાધુના દર્શન ને એ તમે? ક્યાં છે મારી બંદૂક? માથા રંગી નાખું એ સ્વામીના. બાપુ, આખી જિંદગી તમે એ જ કર્યું છે, પાપના પોટલા બાંધ્યા છે. હવે તો સમજો, આપણે તો સંતોને ઘરે બોલાવવા છે. કુંવર, તમારે ભક્તિ કરવી હોય તો કરો, મારે આંગણે સ્વામિનારાયણના સાધુ ન જોઈએ. બાપુ, સ્વામિનારાયણના સાધુના પગલા ભલે ન પડે, પણ જેણે મને તમારા આંગણે રમતો મેલ્યો એનું શું કરશો? કાઢી મૂકશો? માથા રંગશો? તમે કોની વાત કરો છો? બાપુ, હું મહારાજની પ્રસાદી છું, એની મને આજે જ ખબર પડી. તમે મને ગામ બારો કાઢશો? ઉગા ખુમાણ, કુંવર બિલકુલ સાચું કહે છે. ઓહ, તમે ભેળા આવ્યા છો? સંતો તો ભક્તોની સાથે જ હોય ને ભાઈ.
તમારા હાડકા ખોખરા થશે ને તઈ ખબર પડશે. દરબાર ગર્વ કરવો હવે તો મેલી દો. મારે તમારી ભક્તિની વાતો નથી સાંભળવી. હમણાં ને હમણાં ગામ છોડીને ચાલ્યા જાઓ. તો બાપુ, સ્વામીની ભેગો હું એ ચાલ્યો જઈશ. બેટા, તમે આ શું બોલો છો? બાપુ, વર્ષો પહેલા તમે જે સંતોને મારેલા એ સંતોના આશીર્વાદથી હું આજે તમારા ઘરે આવ્યો છું. ખોટી વાત. તમે આ લોકોની વાતમાં બરમાઈ ગયા છો. ખાતરી કરવી હોય ને તો કુંવરની જીભ જોઈ લો દરબાર. તેના પર શિવલિંગનું નિશાન છે. અરે, મેં આ શું કર્યું? કાળા કામા કર્યા તોય આ સ્વામીએ મારી ઉપર કૃપા કરી, મારો જન્મારો સુધાર્યો. ઉગા ખુમાણ, જાગ્યા ત્યાંથી સવાર આ તો વીજળીના ચમકારે મોતીડા પરોવાની વાત છે. મહારાજે તમારા પુત્ર દ્વારા તમને આ જીવનમાં મુક્તિનો માર્ગ બતાવ્યો છે. તો સમય પારખીને ક્રોધને મેલો અને કરુણાને જાણો. હા હા સ્વામી. લ્યો આ માળા. દરબાર, હવે સ્વામિનારાયણનું ભજન કરતા રહેજો ને ઠાકોરજીના દર્શને આવતા રહેજો. ભલે ભલે મહારાજ. જય સ્વામિનારાયણ. યોગીજી મહારાજ ભી સાધુતા કી અનુપમ મૂર્તિ થે. યોગીજી મહારાજને સિર્ફ સંપ સુહૃદભાવ એકતા કા મંત્ર હી નહીં દિયા, લેકિન જીવન કે પ્રત્યેક પલ મે ઉસે આત્મસાત કરકે હમે સુખમય જીવન કી કુંજી ભી દિખલાઈ. સંપ મતલબ કિસી કો પતા ભી ના ચલે, ઇસ તરહ અન્ય કી ગલતી કો અપને સર લે લેના. યોગી જી મહારાજ દ્વારા કહી ગઈ યે બાત ઉનકે જીવન મે હર પલ સાકારિત હોતી દિખાઈ દેતી હૈ. એક બાર યોગી જી મહારાજ ઉનકે ગુરુ વિજ્ઞાનદાસજી ઓર અન્ય સંતો કે સાથ અડવાલ ગાંવ મે સત્સંગ કે લિયે પહોંચે. લો અલ્યા, આજે કોનું મોઢું જોયું તે આવા બાવાના દર્શન થયા. આ લોકોને બપોરે સખ નથી. જય સ્વામિનારાયણ. દરબાર. એ રામ રામ. દરબાર, સવારના નીકળ્યા છે, ઉનાળાનો તાપ છે એટલે સંતોને જરા વિશ્રામ કરવો છે. હવે સાધુડાવને વળી આરામ કેવા? જો આરામ કરવો તો સંસાર મેલ્યો શું કરવા? હે, આવાને આવા હેલા આવે છે. સીધે સીધા હેલા જાઓ. ત્યાં મંદિરે ઝાડ પણ ઘણા છે ને આરામે થશે. જાઓ. આપ ગામના દરબાર લાગે છે. સીધા સામાનની આશા હોય ને તો મેલી દેજો. અમારી ડેલીએથી ભીખ મંગાને ભીખ નથી મળતી. જેવી હરિની ઈચ્છા, ભગવાન સૌનું ભલું કરે. અરે જોગટા, ભગવાન અમારું તો ભલું કરે જ છે. તમારી વાત કરો ને. જાઓ હવે. આ જોગટાઓએ દી બગાડ્યો. દરબાર, એક વાત કહું. શું છે? આ તમે સારું ન કર્યું. સંતોને આશરો ને ભોજન આપવું એ તો આપણા રાજપૂતોની પરંપરા છે, ને પાછા તમે તો રહ્યા ગામના ધણી. અરે, આપણા આંગણેથી સંતો ભૂખ્યા જાય એ સારું ન કહેવાય. અરે, આવા તો કાંઈક બાવા હેલા આવે. બંધાઈને જમાડતા રહેશું ને તો આપણા છોકરાઓ ખાશે શું? હે, ને આવા બાવા તો બસ. દરબાર, સંતો માટે કવડા બોલ બોલીને પાપમાં પડશો માં. સાધુ સંતો તો ભાગ્યશાળીના આંગણે આવે. આવા સંતોના અપમાન કરશો ને તો સાત જન્મારે પાપમાંથી છુટકારો નહીં થાય. મારે તમને પાપમાં નથી પડવા દેવા. અરે અરે, મારી વાત તો સાંભળો. આવડી અમથી વાતમાં તમે આમ કોચવાઓ માં? આ તો મારો સ્વભાવ જ એવો થઈ ગયો છે. સાધુ નજરે ચડે ને કાળ ચડે. કાળને કાબુમાં રાખો દરબાર.
કાળની કોઈને ખબર નથી, ને કોને ખબર છે કે ક્યારેક સંતોના રૂપમાં સ્વયં ભગવાન આપણે ત્યાં પધારી જાય. તો શું કરું, ભૂલ થઈ ગઈ. અજાણતા થયેલી ભૂલ સુધારી લો દરબાર, નહીતર અવસર ચૂકી જશો. એટલે હું હમણાં જ સંતો માટે સીધું સામાન બાંધી આપું છું. કરશનની સાથે તમે જઈને સંતોને મળી આવો ને સીધું આપતા આવો. ભલે, જેવી તમારી ઈચ્છા. લ્યો મહારાજ, આ સીધું સામાન. અમારે આંગણેથી ઠાલા ભૂખ્યા જાશો ને તો અમારા નામ વગોવાશે ને અમારા ઘરવાળાએ કોચવાશે. આભાર દરબાર, જેવી મહારાજની મરજી. અમારા ગુરુ વિજ્ઞાન સ્વામી ભેગા છે, તેમની સાથે પ્રસાદ લેવા આપ પધારજો. ભલે ભલે, જમવા ટાણે આવી જઈશ. જય સ્વામિનારાયણ. દરબારે સીધું સામાન તો મોકલ્યા, પણ ઘી ભૂલી ગયા છે. રોટલી પર ચોપડશું શું? એમ કરીએ, આ દીવા માટેનું ઘી આપણી સાથે છે, તેમાંથી થોડું ઘી ઠાકોરજીની રોટલીમાં ચોપડી લો. દરબાર પાસે માગશું ને તો એમને ખરાબ લાગશે. બસ બસ, બહુ થયું તમારું નાટક. વખત સંગ, ઝીણુબા ઉભા થાવ, નથી જમવું. દરબાર, વાત શું છે? ઢોળ શું છે? આવું જમવાનું? મારા ઘરના સીધા સામાનનો પ્રસાદ ને રોટલી કોરી ઘી વગરની? આમાં આબરૂ કોની જાય, અમારી કે નહીં? ઘીની આખી ટોયલી ભરીને મોકલી હતી, કોણ પી ગયું? ઘી? હા હા, ઘી. અરે સાધુડા થયા એના કરતા સંસારમાં રહેવું તું ને? અરે ઘી પીવાની આટલી બધી તાલાવેલી હતી તો કહી દેવું તું ને? અમારા રજવાડામાં ઘીના કઈ દુકાળ નથી. મારા બેટા સાધુ થઈને ઘી ઝાપટી ગયા ને રોટલી કોરી, આમાં તમારો સત્સંગ શું કરવો? હાલો ઝીણુબા. આવી તારી ભક્તિ ને ઠાકોરજીની સેવા, ઈ પીવાના અભરખા હતા તો સંસારમાં રહેવું તું ને? આટલા વરો હારે કાયડા તોય સૂજ ન આવી. લે લે લે. શું વાત છે દરબાર, આટલો બધો ગુસ્સો? માંડ ગુસ્સા પર કાબુ રાખીને આવ્યો છું. મનમાં તો થાય છે સાધુડાઓને તલવારના ઝાટકે દઈ દઉં. પણ વાત શું છે દરબાર? આ બાવાઓએ પ્રસાદના નામે મને જમવા બોલાવ્યો ને મસ્કરી કરતા હોય એમ ઘી વગરની કોરી રોટલી પીરસી. આપણા ઘરનું ચોખ્ખું ઘી ભરીને મોકલું તું તોય કોરી રોટલી પીરસીને અપમાન કર્યું. ઉભાર્યો દરબાર, વાકુ બોલતા પહેલા મારી વાત સાંભળો. સંતોનો વાક નથી, મારો વાક છે. મેં જબાગડીએ ભૂલ કરી, કરશન બેડું સીધું મોકલ્યું, પણ ઘીની ટોયલું તો અહીંયા જ રહી ગઈ. શું? ઘરે બીજું કોઈ હતું નહીં કે એની હારે ઘી મોકલું? અરે બારે કરી, મેં તો સંતોને ન કહેવાના વેણ કીધા, ગાળો દીધી, મેં ઉપરથી ઘી પી ગયાનો આરોપ પણ મૂક્યો. અરે રે રે, તમે મારે કારણે સંતોને સતાવ્યા? મારા ક્રોધને કારણે ઓલા જોગીની હાલત માઠી થઈ હશે. દરબાર, પાછા જાઓ, સંતો પાસે પાછા જાઓ, ગુનાની માફી માંગો. સંતો તો સાગર પેટા હોય છે, માફ કરી દેશે.
महाराज, महाराज मने माफ करो, मने माफ करो महाराज। बेसो दरबार। शू बात छे स्वामी? स्वामी भूल भूल मारी हती, गे तो मारे गेरज रही गए लो। हशे दरबार। पण मैं तो तमने गुस्सा माने गुस्सा मा न कहवानु केटलू ही कही दीधु। जेवी महाराज नी मर्जी। पण स्वामी भूल मारी ने सजा तमे भोगवी, आवी आखरी सजा, गुरुदेवे तो तमने। दरबार, आ तो गुरुनी प्रसादी कहवाय, एमाय प्रभुनी ज लीला हशे। बस बस करो स्वामी, बस करो, आटली बधी सहनशीलता। वाह, शू केवू तमारी गुरु भक्ति ने। दरबार शांत थाओ, शांत थाओ दरबार, शांत थाओ, बधु भूली ने घरे जाओ। वाह, दयन छे तमने ने तमारी गुरु भक्ति ने, तमारी सहनशीलता ने कारणे ज मारा जेवा क्रूर मा करुणा प्रगटी। अरे रे, वगर वहां के अपमान मार तिरस्कार उपेक्षा सहन करना रे जोगी अद्भुत छे। तमारी सहनशीलता, तमारो सुहृद भाव, गाम खाईने सहन ज करू प्रभु, प्रभु ने ज करता हरता मायना। दहन छे तमारी साधुता ने, तमारा प्रेम ने दहन छे। संप सुहृद भाव एकता, हमारे प्रश्नों की सहज में पूर्णाहुति करें वे ही भगवान के सच्चे संत, विधाता की लिखी बात को भी बदल दें वे ही भगवान के सच्चे संत, कोटि कल्प में भी न मिटें ऐसे स्वभाव और प्रकृति का परिवर्तन करके भगवान की गोद में बिठाएं वे ही भगवान के सच्चे संत, आत्मा को लगे हुए कलंक रूप हठ मान ईर्ष्या काम क्रोध और लोभ जैसे असुरों का नाश करके सच्चे सुख की अनुभूति कराएं वो ही भगवान के सच्चे संत। ऐसे प्रभु स्वरूप संत की मानव जीवन में प्राण वायु भी ज्यादा आवश्यकता है। राम समान दैवी तत्व और रावण समान आसुरी तत्व का थोड़ा बहुत अंश हर इंसान में होता ही है। दैवी संपत्ति सुखदायी एवं मुक्ति देने वाली है, जबकि आसुरी संपत्ति दुखदायी और बंधन करने वाली है। व्यक्तिगत हताशा, पारिवारिक अशांति और समाज में व्यापक रूप से फैल रहे वैमनस्य का मूल कारण ये हठ मान और ईर्ष्या ही है। गुरु हरि परम पूज्य हरि प्रसाद स्वामी जी बताते हैं, गीता में त्रण नरक न द्वार, काम क्रोध ने लोभ जवा जोईए केवी रीते। बीजा से भयंकर दोष नु दर्शन करायू गुरु गुणादिधर महाराजे, हठ मान ने ईर्ष्या, त्रण नरक न द्वार। छे कोई मार्ग सरस तो के हा, ये छ भयंकर दुर्गुणों ने अपने विदाई आप, भयंकर दुर्गुण मन ની રીતે કરોડો જન્મથી મનમુખી કરતા જ આવ્યા છે, હઠ રહેવાની છે, કોઈની ભક્તિ જેવી પ્રતિષ્ઠા નથી જ ગમવાની, નથી જ ઈર્ષા આવવાની છે, બોલવા ચાલવામાં ખાવા પીવામાં માન વ્યાપક થવાનું છે જ। યોગી મહારાજે સૂત્ર આપી દીધું, સમ સુહૃદ ભાવને એકતા। આપણે એક્ઝિબિશનમાં સમ સુહૃદ ભાવને એકતાના એક્ઝિબિશનમાં મૂકવાના છીએ। એ પ્રસંગો આપણે વાગોડવાના છે, સહજતાથી વાગોડવાના છે, ફરી વાગોડવાના છે, જાણીએ છીએ, તમે જે જાણો છો એ જ પ્રસંગ મૂકવાના છે, તમે જાણો છો છતાં નથી જાણતા, આપણે પોતાના બનાવવાના એ પ્રસંગોને। પણ સમ સુહૃદ ભાવ એકતામાં એન્ટ્રી લેવી છે, જ અંત લાવી દેવાનો છે જ,
કોઈ એમ માને હું સંપીને વર્તું છું તો પાછળ આવે, પગે લાગવું, સહન કરવું, નમી દેવું, દંડવત કરવા, પછીનો પડી જાય એવું છે. પાછળ ચાર મોટી ડિગ્રી છે.